આગળ વાત કરીએ ત્યારે મોહનથાળ પ્રસાદ બંધ કરવાનો વિવાદ વધુ વકર્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટને આવેદનપત્ર પાઠવાયું છે, જેમાં હેમંગભાઈ રાવલની આગેવાની હેઠળ આવેદનપત્ર પાઠવ્યું. કોંગ્રેસ દ્વારા મુદ્દાને રાજકીય સ્તરે ઉઠાવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. આવેદન આપવાનો કાર્યક્રમ અગાઉથી નક્કી હોવા છતાં હાજર નહીં. મંદિર ટ્રસ્ટના ચેરમેન તથા કલેક્ટરો પણ હાજર ન રહ્યા. મહત્વના સમાચાર છે, જેમાં મંદિર ટ્રસ્ટના ચેરમેન તથા કલેક્ટરો હાજર ન રહ્યા હતા, જેમાં મોહનથાળ જે અત્યારે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેનો વિવાદ સમગ્ર ગુજરાત દેશભરમાં વકર્યો છે. હાલમાં આવેદનપત્ર અપાયું છે, હેમાંગભાઈ રાવલની આગેવાનીમાં આવેદનપત્ર અપાયું છે, જેમાં કોંગ્રેસ દ્વારા રાજકીય સ્તરે આ મુદ્દાને ઉઠાવવામાં આવશે. મંદિર ટ્રસ્ટના ચેરમેન તથા કલેક્ટર હાજર ન રહ્યા હતા. મોહનથાળ બંધ કરીને ચિક્કી વેચવાનો જે ચિક્કી પ્રસાદ તરીકે જે લેવામાં આવશે તેની ઉપર અમિત ચાવડાએ આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું છે કે આ પણ એમના મિત્રોને કોઈ કોન્ટ્રાક્ટ આપવાની યુતિ તો નથી ને, તેવા આક્ષેપો કર્યા છે. હાલમાં સમગ્ર રાજ્યમાં દેશમાં વિરોધ થઈ રહ્યો છે. અલગ અલગ સંગઠનો ધાર્મિકો છે, જે ભક્તો છે, એમની લાગણી દુભાઈ છે એવું અમિત ચાવડા દ્વારા કહેવામાં આવ્યું છે. મોહનથાળ બંધ કરવાના કારણો કયા છે તેની ઉપર સવાલો ઉઠી રહ્યા છે. ભક્તોની ધાર્મિકતા સાથે ખેલવાડ, ભક્તોની લાગણી દુભાઈ છે એવું વિપક્ષો આરોપ કરી રહ્યા છે. આટલા વર્ષોથી જે પરંપરા ચાલી રહી હતી તેને અચાનકથી બદલવાનો નિર્ણય કયા કારણોસર કરવામાં આવ્યો છે તેવા સવાલો થઈ રહ્યા છે. મોહનથાળ પ્રસાદ બંધ કરવાનો વિવાદ વધુ વકરી રહ્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં કોંગ્રેસ દ્વારા આ મુદ્દાને રાજકીય સ્તરે હવે ઉઠાવવામાં આવશે. આવેદનપત્રમાં મંદિર ટ્રસ્ટના ચેરમેન તથા કલેક્ટરો હાજર ન રહ્યા. અમારી સાથે ઓનલાઈન પર રતનસિંહ ઠાકોર અંબાજીથી જોડાઈ ગયા છે. રતનસિંહ, શું છે આખી સમગ્ર માહિતી છે, આવેદનપત્ર આપવામાં આવ્યું છે, ક્યાં મામલો કઈ રીતે ગરમાયો છે? રજૂઆત કરી છે, જો કે આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે અને મામલો હાઈકોર્ટ સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ છે. જો કે 3 દિવસ બાદ જ પ્રસાદ ચાલુ ન કરાતા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે પણ અંબાજી ખાતે મુલાકાત લઈ અને પ્રસાદ શરૂ કરવાની માંગ કરી હતી, ત્યારે છેલ્લા 3 દિવસથી સોશિયલ મીડિયામાં સહિત અનેક માહિતી ભક્તોમાં અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદ બંધ થવાને લઈને નારાજગી છે. ત્યારે અનેક સંગઠનોએ પણ રજૂઆત કરી છે. ત્યારે આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે તમામ હિન્દુ સંગઠનોએ આજે કલેક્ટરને રજૂઆત કરીને મોહનથાળ પ્રસાદ શરૂ કરવાની માંગ કરી હતી. ભક્તોની લાગણી અને ધાર્મિક આસ્થાને ઠેસ ન પહોંચે તેવા પ્રયત્નો કરવા હિન્દુ સંગઠનો આજે માંગ કરી હતી. જી રતનસિંહ, અમિત ચાવડાએ આવેદનમાં આક્ષેપો કર્યા છે, કયા પ્રકારના આક્ષેપો કર્યા છે હાલ? જી કે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના જે ચેરમેન બનાસકાંઠા અત્યારે તો કલેક્ટર છે અને જે નિર્ણય લેવાય છે તે શ્રદ્ધાળુઓના હિત માટે નિર્ણય હોય તેવી વાત કરી હતી. જો કે ચિક્કીના પ્રસાદની બાબતે કોઈ પણ ભ્રષ્ટાચાર ન થયો હોવાનું પણ કલેક્ટરે કહ્યું હતું અને ટૂંક સમયમાં જ માઈ ભક્તોની લાગણીને ધ્યાને રાખી અને હકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી કલેક્ટરે માહિતી આપી હતી. જી રતનસિંહ, અમિત ચાવડા એવું કહ્યું છે કે જે રીતે મોટા મોટા એરપોર્ટ છે, દેશની અમુક એવી સંપત્તિઓ છે જે છે ને એમના મિત્રોને, ભાજપ સરકારે મિત્રોને કોન્ટ્રાક્ટ ઉપર આપી છે, તે આમાં પણ એવો તો કોઈ કોન્ટ્રાક્ટ નથી ને કે જે મોહનથાની જગ્યાએ ચિક્કીને જે બદલીને ચિક્કી એમના મિત્રને જે કોન્ટ્રાક્ટ આપવાનું છે એવા સવાલો એમણે ઉપાડ્યા છે હાલ અમિત ચાવડા. જી કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે આજે અંબાજીની મુલાકાત લીધી હતી અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર પણ કર્યા હતા. જે ચિક્કી માફિયાઓને કાયદો કરાવવા માટે અંબાજી દેવસ્થાન તરફે મોહનથાળનો પ્રસાદ બંધ કર્યો છે અને જેને લઈને દેશ વિદેશના કરોડો માય ભક્તોમાં નારાજગી છે. જો આગામી સમયમાં મોહનથાળનો પ્રસાદ શરૂ નહીં થાય તો એવા સંગઠનોને સામાજિક સંસ્થાઓ સાથે અંબાજી મંદિરની બહારમાં અંબાનો પ્રસાદ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે એવું પણ જણાવ્યું હતું. જી રતનસિંહ, માહિતી આપવા બદલ આપનો આભાર.